તો વલસાડના અટગામના માતા પુત્ર કાંજરણ છોડ નજીક 3 દિવસ અગાઉ જ કુઝવેમાં ધસમસતા પાણીમાં તણાયા હતા, જેમાં પુત્રનો બચાવ થયો હતો। જ્યારે પુત્રની નજર સમક્ષ માતા લાપતા થઈ હતી, ઘટનાના 3 દિવસ બાદ વાકી નદીના પાણી ઓસરી જતા સતત શોધખોળ વચ્ચે માતા મીરાબેનનો મૃતદેહ મળી આવ્યો છે। ચારી ઝાખડામાંથી મૃતદેહ મળી આવ્યો હતો, આ સાથે યુવાનની બાઇક પણ નદીમાંથી મળી આવી છે। ગામના સરપંચ આગેવાનોએ સ્થળ પર પહોંચી ગયા હતા, યુવાનોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો, તો યુવાનની માતાનો મૃતદેહ બહાર કાઢી લેવાયો છે। તો આંગે પોલીસને જાણ કર્યા હતા, પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી। ત્યારબાદ મૃતદેહને પીએમઆરથી ખસેડી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે। આજે અમારા ગામમાં ગામની આગળ કાંજણ પંછોડ અને મોહા પાટીને જોડતો પુલ કે જે તે જગ્યા પરથી અડગામ જોટીન તળાવની બાઈ જે પાણીમાં તણાઈ જવાથી પાણી વધારે હતું, પાણી તણાઈ જવાથી એમની એમનો દીકરો બચી ગયો છે અને એમની મધર પાણીમાં તણાઈ ગઈ અને આજે 4 દિવસ થાય છે અને આજે 4 દિવસે પાણી ઓછું થતાં અમને એમની બોડી મળી છે અને બોડી પાણીમાં તણાતા એક જગ્યાએ ઝાડમાં અટકેલી હતી અને એ ઝાડમાંથી અમે બધા ગામના લોકો યુવાનો અને એમના સગા સગીને બોલાવીને પછી અમે એમને પાણીમાંથી બહાર કાઢી અને એ બોડી ડીકમ્પોઝ થઈ ગઈ છે એટલે અમે હાલમાં હમણાં પોલીસ